અને હવે વાત કરીએ રોગચાળાની. જી હા, સમગ્ર ગુજરાતમાં અત્યારે રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુની જો વાત કરવામાં આવે તો ડેન્ગ્યુ પણ દિવસે દિવસે વધી રહ્યો છે. તો રોગચાળાનો હાહાકાર સમગ્ર રાજ્યમાં. જામનગર રાજકોટમાં ડેન્ગ્યુનો રોગ બેકાબુ બન્યો છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, સમગ્ર રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે, હાહાકાર મચાવ્યો છે રોગચાળાએ. તે પછી પાણીજન્ય રોગચાળો હોય કે પછી વાત ડેન્ગ્યુની હોય, જામનગર રાજકોટમાં ખાસ કરીને ડેન્ગ્યુનો રોગ બેકાબુ બન્યો છે. દિવસે ને દિવસે ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો અમદાવાદમાં પણ મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. તો મોતના આંકડાને લઈને પણ હોબાળો જોવા મળી રહ્યો છે. ખાસ વિરોધાભાસીઓ છે અને એક મુદ્દો બનાવી રહ્યા છે અને આ જ પ્રકારે હોબાળો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં અત્યારે ખાસ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. તો આજના અન્ય બિગ ન્યૂઝ જે કહી શકાય, ખાસ રાજકોટમાં જે રીતે હોબાળો જોવા મળ્યો, રાજકોટની સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓનો હોબાળો, દર્દીઓ અને ડોક્ટર્સ વચ્ચે ચકાચક જામી ગઈ. આ સાથે જ મીડિયા કર્મીઓને પણ નિશાને લીધા, આડે હાથ લીધા અહીંયાના ડોક્ટર્સે. તમામે તમામ જે ઘટના છે રાજકોટની છે. આ સિવાય વડોદરામાં પણ રોગચાળો વકરી રહ્યો છે, અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. તો હાલ સમગ્ર રાજ્ય જે છે અત્યારે રોગચાળો જે છે સમગ્ર રાજ્યને ભરખી રહ્યો છે. મોતના આંકડા પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલ જે છે તે પણ પોતાની અપૂરતી વ્યવસ્થાને કારણે અત્યારે ચર્ચામાં છે. તો બીજી બાજુ હોસ્પિટલના સત્તાધીશો છે એ પોતાની જે ખામીઓ છે એને બતાવવા નથી માંગતા અને તેના માટે જ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ છે તે મીડિયા કર્મીઓને કવરેજ કરવાની પણ ના પાડી રહ્યા છે. કવરેજ કરવું હોય તો હોસ્પિટલની બારોબાર કવરેજ કરો, વિડીયોગ્રાફી હોસ્પિટલની અંદર નહીં કરવાની તેમણે સ્પષ્ટ ના પાડી છે. તો વોર્ડમાં પણ પ્રવેશ આપવાની મીડિયા કર્મીઓને હોસ્પિટલના સત્તાધીશોએ ના પાડી છે. ન માત્ર રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા તમામે તમામ જગ્યાએ અત્યારે રોગચાળો વકરી રહ્યો છે. તમામ મામલે વધુ માહિતી લેશે સંવાદદાતા આયુષી, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. આયુષી, જે રીતે અત્યારે રાજ્યમાં સ્થિતિ છે, રોગચાળો સમગ્ર રાજ્યને અત્યારે ભરકી રહ્યો છે, અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે, કેટલા સુધી આંકડો પહોંચ્યો છે, આંકડાકીય માહિતી આપ જણાવશો? બેનાઝલ, જે રીતે જે ચોમાસા બાદ જે રોગચાળો છે તે વકર્યો છે, ઠેર ઠેર બીમારીના ઘર છે તે જોવા મળી રહ્યા છે. દરેક ઘરે કોઈ પણ એક વ્યક્તિ બીમારીથી પીડિત હોય તેવા હાલ દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને મચ્છરજન્ય પાણીજન્ય રોગો છે તેને માંજા મૂકી છે, તેમાં પણ ખાસ કરીને અત્યારે ડેન્ગ્યુ છે તે વધુ ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુનો જે રોગ છે તે સૌથી વધુ જામનગરમાં નોંધાયો છે, 1000 ને પાર આ આંકડો છે ડેન્ગ્યુનો તે પહોંચી ગયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જે સરકારી દવાખાનાઓ છે તેમાં જે દર્દીઓ ઉભરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલી હદે સ્થિતિ વણસી ગઈ છે કે દવાખાનામાં પણ જે પેશન્ટ્સને એડમિટ કરવા માટેની જગ્યા હવે નથી રહી. જે બીમાર છે, દર્દીઓ છે તે હવે પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો અમદાવાદમાં સર્જાયા છે. અમદાવાદમાં જે બેડની સંખ્યા પણ સરકારી દવાખાનામાં ઓછી છે, જેના કારણે દર્દીઓને નીચે સુડાવી રહ્યા છે, પથારી કરીને સારવાર આપી રહ્યા છે. જે મચ્છરજન્ય રોગો છે તેને માંજા મૂકી છે, મેલેરિયા, ડિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના રોગો છે સૌથી વધુ ફેલાઈ રહ્યા છે. તો પાણીજન્ય જે રોગચાળો છે તે પણ વકર્યો છે, તેમાં પણ ખાસ કરીને કમરો, ટાઇફોઇડ, મેલેરિયાના જે આ તમામ રોગો છે તે સૌથી વધુ થઈ રહ્યા છે. જે કોર્પોરેશન છે તે ટેટર ફોગિંગ કરવાની જે દાવો કરી રહ્યું છે કે મચ્છર ન થાય તે માટે દવાનો છંટકાવ કરાય છે, પરંતુ તેમ છતાં પણ સ્થિતિ ખૂબ અલગ જ સર્જાઈ જાય છે. દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે આ વર્ષે પણ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રોગો છે, જે રોગચાળો છે તે વિરામ નથી લઈ રહ્યો તેવા અત્યારે હાલ સમગ્ર રાજ્યમાં દ્રશ્યો સર્જાયા છે. સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર ડેન્ગ્યુના જે કેસીસ સામે આવી રહ્યા છે, એટલે કે કહી શકાય કે હવે રોગચાળાએ રાજ્યમાં માંજા મૂકી છે.
જી જી બિલકુલ આયુષી, જે રીતે તમે વાત કરી રહ્યા છો, સમગ્ર રાજ્યમાં અત્યારે હાહાકાર છે. ખાસ કરીને ડેન્ગ્યુની જ વાત કરવામાં આવે, ડેન્ગ્યુ ધીરે ધીરે કહેર વર્તાવી રહ્યો છે. પણ ખાસ સવારે જે દ્રશ્યો રાજકોટમાં જોવા મળ્યા, રાજકોટની સિવિલ હોસ્પિટલની બહાર દ્રશ્યો જોવા મળ્યા, ક્યાંક ને ક્યાંક મીડિયા કર્મીઓને પણ અંદર આવવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હોસ્પિટલ સત્તાધીશો તરફથી, તો આ કેવા પ્રકારનું વલણ, કેવા પ્રકારનું વર્તન? બેનેજર, ફક્ત રાજકોટમાં નહીં પરંતુ જો અમદાવાદ સિવિલની વાત કરીએ તો અમદાવાદ સિવિલમાં પણ તે જ પ્રકારની દશા છે તે સર્જાઈ છે. ખાસ કરીને જે હોસ્પિટલના સત્તાધીશો છે તેમની પોલ ન ખુલે તે માટે તેઓ મીડિયાકર્મીને રોકતા હોય છે, અંદર જવાની પરમિશન નથી આપતા હોતા. જે રીતે રાજકોટના જ સવારની ઘટનાની આપણે વાત કરીએ તો સવારે પણ જે મીડિયાકર્મીઓને હોસ્પિટલમાં જવા માટે રોક લગાવવામાં આવી છે, પરમિશન માંગી રહ્યા છે તેઓ મીડિયાકર્મી પાસે. મીડિયાકર્મીઓ છે તેને કોઈપણ પ્રકારની પરમિશન ક્યારેય પણ નથી લેવાની હતી, પરંતુ તેમ છતાં પણ હોસ્પિટલની પોલ ન ખુલે તે માટે તેમને એન્ટ્રી નથી આપવામાં આવી રહી. તેવી જ જામનગરની વાત કરીએ તો જામનગરની પણ જે સરકારી દવાખાના છે તેમાં પણ ક્યાંકની ક્યાંક જે મીડિયાકર્મીઓને નથી જવા દેવામાં આવ્યા. બે ખૂબ જ ખરાબ વર્તન તેઓ કરી રહ્યા છે સત્તાધીશો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ જે સુપરિન્ટેન્ડન્ટ છે તે અંદર જવા માટે પોતાની પરમિશન લેવા માટેનું કહેતા હોય છે. પરમિશન લીધા બાદ પણ તેઓ જે તેમના જે વોર્ડ સારા હોય, જે તે પોતાની વાહવાહી કરી શકે તે જ વોર્ડમાં જવા માટે મીડિયાકર્મીઓને પ્રોત્સાહિત કરતા હોય છે કે ફક્ત એટલામાં જ એલાઉ કરતા હોય છે. જો સિવિલ હોસ્પિટલની ઓપીડીની વાત કરીએ તો વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં ત્યાં ઘસારો છે દર્દીઓનો જોવા મળતો હોય છે. ત્યાં પણ જે સિવિલ હોસ્પિટલના જે પણ કર્મીઓ હોય છે તે પોતાની મનમાની કરતા હોય છે. જે પણ દર્દીઓ હોય છે, દર્દીના સગાવાલા હોય છે, તેને જે ઉલટપુલટ જવાબ આપતા હોય છે, પોતાની મનમાની ચલાવે છે. ત્યારે હવે સરકાર ક્યારે આ સરકારી દવાખાનાઓમાં કામ કરતા કર્મીઓ પર લાલ આંખ કરે છે તે જોવું રહ્યું. કારણ કે ફક્ત એક બે જગ્યાએ નહીં, રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ઠેર ઠેર આ પ્રકારની સ્થિતિ છે. પછી તે રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરીએ કે પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય, દરેક જગ્યાએ હોસ્પિટલના સત્તાધીશો છે પોતાની મનમાની કરે છે અને દર્દીઓને પણ પોતાને જે સમસ્યાઓ છે તે મીડિયા સમક્ષ લાવતા રોકી રહ્યા છે. જી જી, એટલે કે ચોક્કસ અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે દર્દીઓ. આયુષી, આભાર અમારી સાથે તમામ માહિતી આપી તે બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા આયુષી પણ જણાવી રહ્યા હતા કે ન માત્ર રાજકોટ, જામનગર, વડોદરા પરંતુ અમદાવાદમાં પણ કંઈક આવા જ હાલ જોવા મળી રહ્યા છે. અમદાવાદ હોસ્પિટલોની બહાર પણ દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર જે હોસ્પિટલના સત્તાધીશો છે આંખડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.